विश्व पर्यावरण दिवस नी कच्छ जिल्ला मा प्रदूषण मुद्दे मौन बनीने बैठेला जीपीसीवी ना चेयरमैन ना पुतळा नू दहन करीने कच्छ भचाउ नी जनता द्वारा आक्रोश व्यक्त करायो हतो। विश्व पर्यावरण दिवस निमित्ते जे पर्यावरण नी जाळवणी तेमज तेना जतन विषे आ वर्ष नी थीम इकोसिस्टम रिस्टोरेशन छे, ते थीम विषे पण जागृति नथी। साथे ज कच्छ जिल्ला मा उद्योगो बे फार्म प्रदूषण करी रह्या छे। हजारो रजूआतो करवा छतां पण कोई पगला लेवाता नथी त्यारे कच्छ जिल्लाना भचाउ तालुकाना जागृत नागरिकों द्वारा जीपीसीबी चेयरमेनना पुतळानुं दहन करीने विरुद्ध नोंधाव्यो हतो, जेमां कच्छ जिल्लाना युवा अग्रणी नील विजोड़ा द्वारा जीपीसीबीना चेयरमेन मृत अवस्थामां छे। कंपनीओ सामे हजारो वखत प्रदूषण मुद्दे रजूआतो करवानी छे छतां पण कोई पगला लीधा नथी, जेमां इलेक्ट्रोथीम कंपनी द्वारा मंजूरी वगर फर्नेस पट्टीओ चलावाई रही छे, मजदूरोनું શોષણ કરાઈ રહ્યું છે। બાજુના સર્વેનો 323માં રેસિડેન્ટ બનાવીને ખેતી લાયક જમીન પર રહેઠાણ બનાવી દીધા છે। સામખી આડીમાં રાત્રે કપડાં સૂકવી રાખે તો સવારના કાળા બની જાય છે, આવી ભયંકર હાલત છે। તેમ છતાં જે તે વિભાગના અધિકારીઓ મૌન બનીને માવો મોમાં ભરાવીને બેઠા છે, ત્યારે નક્કર પગલાં સરકાર લે અથવા તો જનતા જરૂર લેશે। જો આગામી સમય પર જીપીસીબી સતર્ક નહીં બને તો પ્રદૂષણ ફેલાવતી કંપનીઓના તાળાબંધી કરવામાં આવશે, તેવું નીલ વિજોડાજી દ્વારા જણાવવામાં આવ્યું હતું, જેમાં દેવજીભાઈ ફરિયાદ જૈન, રમીલાબેન ઓસવાલ, બળદેવ સાધુ, નારણભાઈ વોધ તેમજ તાલુકાના અગ્રણીઓ જોડાયા હતા। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના સચિવ શ્રી સંજીવજીનું પુતળાનું દહન કરી અને એક કચ્છમાંથી મેસેજ આપવામાં આવ્યું કે સમગ્ર ગુજરાતની અંદર જે રીતે પ્રદૂષણ વધી રહ્યું છે એની અંદર ઉદ્યોગકો આવ્યા અને એનાથી રોજગારી મળી, પણ એની સાથે એનાથી હજાર ગણું પ્રદૂષણ મળી રહ્યું છે અને એક પણ ફર્નેસની મંજૂરી હોય અને 8-8 ફર્નેસો લગાવી અને ગેરરીતિપૂર્વક પ્રદૂષણો ફેલાવાઈ રહ્યા છે, ત્યારે જીપીસીબીના ચેરમેન ઘોર નિંદ્રામાં હતા, આજે પૂતળાનું દહન કરી અને કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના સામખીયાળી મધ્યે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જો સરકાર આગામી સમયની અંદર એક્શન નહીં લે તો આગામી સમયની અંદર આ ઉદ્યોગોને તાળો મારવાની જવાબદારી અને જિમ્મેદારી અમારી પર આવશે। કોઈ પણ કાળે કચ્છનું ગ્લોબલ વોર્મિંગમાં ફસાવા નહીં દઈએ અને કચ્છના પર્યાવરણનું હંમેશા જતન કરતા રહેશું। કૌશિક છાયાનો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, કચ્છ।